નમસ્કાર, હું છું વિધિ. સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું મૃત્યુ થયું છે. તેની જિંદગી માટે લાખો લોકો દુઆ કરી રહ્યા હતા, પરંતુ 16 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થાય તે પહેલા જ તે મોતને ભેટ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ગીર સોમનાથના આલીદર ગામના વિવાન નામના બાળકને SMA નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં હતો. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા પિતાએ લોકો પાસે મદદ માંગી હતી, પરંતુ ઇન્જેક્શન મંગાવવા માટે પૂરતું ભંડોળ એકઠું થઈ શક્યું નહોતું. મહત્વનું છે કે આ પહેલા ધૈર્યરાજસિંહ નામના બાળકને પણ આવી બીમારી થઈ હતી. તે સમયે લોકોએ સહાયની સરવાણી વરસાવતા તેને સમયસર ઇન્જેક્શન મળી ગયું અને તે ગંભીર બીમારીમાંથી ઉઘરી શક્યો. વધુ જાણકારી અમારા સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે. સચિન, વિગતો શું છે? બાળક છે દિવાન, તે 4 મહિના અને 8 દિવસનું બાળક હતું જેને પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને એના માતા પિતા દ્વારા અને સાથે સાથે કેટલીક સંસ્થાઓ દ્વારા જે ફંડ છે ફંડ એકત્રિત કરવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ 2 કરોડ 20 લાખ અને 56 હજાર જેટલી અમાઉન્ટ એકત્રિત પણ થઈ, પરંતુ નસીબે દિવાન જે છે એ બચી શક્યો નથી. અને હવે એના માતા પિતાની ઈચ્છા છે કે જે ફંડ ઉઘરાવવાની પ્રક્રિયા હતી એને બંધ કરવામાં આવે, અને સાથે જ સાથે એક ઈચ્છા એમણે એવી પણ વ્યક્ત કરી છે કે જે પૈસા અત્યાર સુધી આવ્યા છે એમની પાસે, ત્યારે એ પૈસા હવે એ જે સારા કામ છે સારા કામમાં ઉભું ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંતના નામે ટ્રસ્ટ ઉભું કરીને આ જે બાળકો છે એ આવા બાળકો જેમને જરૂરિયાત હોય એ બાળકો માટે હવે તેઓ મદદ કરશે. બિલકુલ સચિન, એટલે કે SMA નામથી જે બીમારી છે તેનાથી પીડિત આ વિવાન નામનું બાળક કે જે તેમનું સારવાર થાય તેમના માટે ભંડોળ ભેગું થાય તેમને 16 કરોડનું ઇન્જેક્શન અપાય પહેલાં જ તેમનું મૃત્યુ થયું છે.